कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत श्रीमद जी योगी पुरुष था लोक व्यवहार थी अड़गा रहेला आजीविका ना निमित्त पोते धंधा ने व्यापार आजीविका में जीवन इन्नो हतु किराना व्यापारी हता परंतु पग मुक्ता पाप छे जोता झेर छे अने माथे मौत भमे छे एवू विचारीने प्रतिदिन पोतानी व्यावहारिक क्रियाओ करवामां तेओ मानता हता। चर्चा श्रीमद जी करी छे आत्मसिद्धि रचना मां जारे अपूर्व अवसर मां परम पदनी वैराग्यमयी भावना उछलती अपने नजरे निहाळी छे सातेक काव्यो आपणे वाँची गया छीए क्रोध मान माया लोभ चार कषाय भावो संबंधीनो गई काले आपणे एक प्रकरण उपस्थित करेलो स्वाध्यायमां अनुशासनना नामे क्रोध ने स्वाभिमानना नामे मान ने चतुराई होशियारीना नामे જરૂરતો પડે ને આવશ્યકતા તો હોય ને એટલું તો જોઈએ ને એની નામે માહુ મારે લોભ કષાયની વૃત્તિને જીવ સંગ્રહે એની બધી આપણે ગઈકાલે છેલ્લી એક 10 મિનિટ એનો આજે અધ્યાય કરવાની વાત મેં ગઈકાલે આપ સૌને કરી હતી
પણ તે સંબંધી થોડોક પ્રકરણ મારે જામે મૂળમાંથી વાંચેલ છે. થોડુંક એ પ્રકરણનો હું અભ્યાસ જે કરી લઉં, જોકે આપણે લઈએ હજી તો એક કલાક બે કલાક ખૂટી પડે એવો છે એ વિષય. પણ થોડાક હજી જીવનના આયામો કયા હોઈ શકે, કયા એંગલથી વિષયને જોઈ શકીએ, એટલે ઉતાવળ ન કરતા વિષયની વિશેષ ચર્ચા એ ચારેય બિંદુઓનો ખુલાસો આપણે કાલે લઈશું, આજે નહીં. એટલે અપૂરો અવસરનો એ સાતમો છંદ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, એ જે કાવ્ય છે, કાવ્ય અને આ ચાર કષાયોના જે ચાર બોલ છે, એટલે માહો માહે આપણા જીવનમાં એ કષાયો ખુલાસો આપણે વિશેષ અત્યારે એક બહુ ગંભીર વિષય અને બહુ ઊંડો અને ગહેન વિષય આજના વ્યાખ્યાનમાં આવ્યો હતો, એની હું થોડી બધી પૂર્વાપર ચર્ચા કરું છું. થોડાક એમાં આપણા સૌ કોઈના માન્યતાના બહુ ભયંકર ભ્રમ જે આપણા ચિત્તમાં પડેલા છે, એ ભ્રમોને ભાંગવા માટેનો પણ અવસર આજના સ્વાધ્યાયમાં હતો. ધ્યાન આપવું હોય તો એના બધા ઊંડા અને ખૂબ ગહેન નોંધ અને ગહેન ચર્ચા આજના સ્વાધ્યાયે કરી છે. પ્રભાકર ભટ્ટ નો પ્રશ્ન એક દોહામાં છે અને ચાર દોહામાં એના જવાબ છે, એટલી વાત આવી હતી ગઈકાલે. ધ્યાન હતું આપ સૌનું, ખ્યાલમાં આવે છે, સંભળાય છે? અવાજ અવાજ નથી આવતો. અરે પ્રકાશભાઈ, અવાજ આવતો જ નહીં. ઓકે, નથી આવતું. હવે આવે છે ને? ઓકે, હા ઓકે. જો 396 નંબર નું પાનું, 396, થોડીક બહુ ગહેન ગંભીર ચર્ચા છે. એટલે દુનિયામાં ધ્યાનના નામે કેવું પાખંડ હાલે છે અને કહેવાતા સ્વાધ્યાયી અને અભ્યાસુ લોકો પણ એના હડપેટમાં આવે છે, એ આમાં સમજવા જેવું છે. આજે ખરેખર શુદ્ધાત્માનું ધ્યાન એટલે શું, તાત્વિક પરમાનંદ એટલે શું, તાત્વિક યોગ એટલે શું, શુદ્ધોપ યોગ એટલે શું, એનો જરીએ સરખો દુનિયાને ખ્યાલ નથી. જો આપ સૌ જુઓ 396 નંબરના પાના ઉપર નીચે
161 નંબર ની ગાથા ની ઉત્થાનિકા આપેલી છે, સૌથી નીચે આગે એક દોહે મે શિષ્ય કા પ્રશ્ન છે, હિન્દીમાં નીચે લખેલો એક દોહે મે શિષ્ય કા પ્રશ્ન ઓર ચાર દોહો મે પ્રશ્ન કા ઉત્તર દેકર, એટલે આ પાંચ દોહરાઓનો આખો આ વિષય, બરોબર, પાંચ દોહરાઓનો આખો આ વિષય છે. એટલે એક દોહરામાં પ્રશ્ન છે અને ચાર દોહરાઓમાં ઉત્તર છે. ભાઈ પ્રકાશભાઈ સંભળાય છે ને હવે? હા હા, ગ્રંથ છે તમારી પાસે, શાસ્ત્ર છે? હા છે. ઓકે, એમાં જો નીચે આગે એક દોહે મે શિષ્ય કા પ્રશ્ન ઓર ચાર દોહો મે પ્રશ્ન કા ઉત્તર દેકર, હવે જો પ્રશ્ન પ્રશ્ન ની ઘરે રહ્યો અને જવાબ પણ એની જગ્યાએ છે, પણ એક બહુ માર્મિક વાત આમાં સમજવા જેવી છે. ફરીથી કહું છું બેન, ભાનુબેન, પ્રશ્ન એની જગ્યાએ અને જવાબ પણ એની જગ્યાએ, પણ સમજાવવા શું માંગે છે? કે છે કે નિર્વિકલ્પ સમાધિ રૂપ પરમ ઉપદેશ કો ફિર ભી વિસ્તાર સે કહેતે. બસ આટલું આપણે આમાં સમજવાનું છે. સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ પરમ ગુરુ. હવે એમાં વ્યવહાર કેવો અને નિશ્ચય કેવો, બસ આટલું જો સમજાઈ જાય ને તો આજનો વ્યાખ્યાન ગળે પડ, બસ સમજાઈ ગયું એમ સમજો. પ્રકાશભાઈ તમે સાંભળ્યું ગુરુદેવશ્રી પ્રવચન આજનું? હા ચલો સરસ. આનો અર્થ ગુરુદેવશ્રી કરેલો એ ખ્યાલ છે? હા, સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. તો કહે છે આમાં સામેના ગુરુ ની વાત નથી, સહજાત્મ સ્વરૂપ, હું આ સહજાત્મ સ્વરૂપ. સર્વજ્ઞ દેવ એક વેદી ઉપર બેઠા, એક સિદ્ધશિલા ઉપર બેઠા, પાવાપુરીથી કોઈ બેઠા છે, કોઈ ગિરનારથી બેઠા છે, એ સર્વજ્ઞ દેવ ની વાત નથી, આ સર્વજ્ઞ દેવ. હવે હવે સાંભળો, સાંભળજો, બહુ એકાગ્રતાથી સાંભળો. આપણે રાજકોટમાં પણ ગુરુદેવસિંહની સ્ટેચ્યુ છે ને નીચે, તો સ્ટેચ્યુની પાછળ ચાંદીના અક્ષરેથી લખે છે. હા, આપણે હાથ જોડીને ઉભા, ગુરુદેવ દેખાય છે ને આપણને? હા, ઉભા ઉભા દેખાય છે કે નહીં? એ ઉભા કેમ છે ખબર? પ્રકાશભાઈ ઉભા કેમ છે? તમે તત્વથી વિપરીત કોઈ પણ વાત કરશો તો અમે હાલી નીકળ્યા, અમે ઉભા રહેવા નથી, કેમ કે ઊભું રહેવા જેવું આ દુનિયા છે નહીં. કાશી વિશ્વનાથ વાળા સમજાય છે? ક્યાં મૂળ વિછયા વાળા, ક્યાં ના, કયો કહેવાય, ભૂલાઈ ગયો, લખો લખો તો, કયું બોલો, વિછયા વિછયા નહી, નામ નામ ભૂલાઈ ગયું. હા ખ્યાલમાં આવ્યું, એટલે ગુરુદેવ ઉભા છે આપણા. હા સમજાય છે? વડિયા વડિયા વાળા, વડિયા, હા યાદ આવી ગયું, યાદ આવ્યું, હા વડિયા વાળા, હા બરોબર. હા જો આવ્યો વડિયા. ભાનુબેન તમે મૂળ ક્યાં ના? અચ્છા પ્રકાશભાઈ તમે ક્યાં ના? કુસુમબેન તમે દિલ્હી ના? તમે બધા મને પૂછો મૂળ ક્યાં ના, જવાબ સાંભળો, જવાબ સાંભળવું છે. એકેન્દ્રિય સે આયે મોરે હંસા, સિદ્ધ ગતિ કો જાય મોરે લાલ. અરે મૂળ વતન આપણું એકેન્દ્રી નિગોદ દશા, અને જવું છે ક્યાં, સિદ્ધ દશા. અરે વડિયા ને વિછયા આ તો બધા હવા ખાવાના ઠેકાણા છે, આ ભવના છે. હા
अरे नरक ने मनुष्य ने देव आ त्रणे गतिओ पशु गति चारे गतिओ हवा खावाना ठेकाना छे एकेंद्री माथी आयो सिद्ध शिला मां जवानी वात छे ई प्रवासे आपणे बधा जोड़ायेला छे यस आई एम राइट बोलो हवे मूल वतन वाला क्या को केम के अमे तो बोड़क देव ना अमे तो अहमदाबाद ना अहमदाबाद पण नहीं बोले अहमदाबाद बोले अहमदाबाद अमे क्या ना अमे अहमदाबादी हाँ अमे क्या ना अनुवेन अमे काठियावाड़ी राज मने लाग्यो कसुंबी नो रंग माता ना खोड़ा मा पोड़ंता पोड़ंता पीधो कसुंबी नो रंग अरे आ जिनवाणी मां नी वात करो छो हा माता ना खोड़ा मा पोड़ंता पोड़ंता पीधो कसुंबी नो रंग राज मने जिन राज मने जिन राज मने लाग्यो कसुंबी नो रंग या कसुंबी नो रंग एटले वीतरा स्वसंवेद तात्विक परमानंद केवो तात्विक परमानंद नो स्वाद तो सवाल छे एक दोहरामा अने जवाब छे चार दोहरामा बरोबर या मूल वस्तु आपणे सांभळवानी जवाब छे सवाल छे एक दोहरामा अने जवाब छे चार दोहरामा तो कहे छे निर्विकल्प उपयोग ने एटले शुद्धोपयोग नी ज वात वारंवार वारंवार आमा समझावा आवे छे केम के 213 नंबर नो प्रवचन आड़े आपने सांभळ्यु ने हा 213 तो आजे परमात प्रकाश उपरना प्रवचनो छे एमा कुल 245 प्रवचनो छे केटला 245 प्रवचन तो 213 नंबर नो प्रवचन गणतरी करो बाकी ना प्रवचनो बस हवे छेल्ला आठमा भाग मा आवी जाए छे सातमो भाग चाले छे आठमो भाग बाकी ना जे प्रवचनो बस एनी साथे परमात प्रकाश ना प्रवचनो पूरा 242 प्रवचनो छे एमा ना 13 प्रवचनो तो पूरा गया ख्याल मा आव्यु तो बाकी ना जे 31-32 प्रवचनो ई आठमा भाग मा आवी जाए पूरू तो आ चूलिका अधिकार ना बधा प्रवचनो छे छेल्ला मैं एक वक्त दाखलो पण आप्यो तो तमने बहुत जोरदार दाखलो दूध आपे ने माँ आपणने दूध आपे हा मम्मी दूध आपे ने ग्लास मा तो ऊपर ऊपर नु दूध आपणने एटलू गळ्यू नथी लागतुं क्यों दूध एमा गळ्यू लागे छे हा तळिया तळिया नो दूध एमा ए तळिया ना बे त्रण टीपा तो एटला सरस लागे एमा तो अमृत नो स्वाद मळी जाय आपणे हा ख्याल मा आव्यो एमा छल्ली छल्ली गाथाओ मा घट अमृत तुल्य दूध घुटायो छे रसमलाई हा सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु इस सामे वाला ना गुरु नी बात नथी अरे परम गुरु अरहंत नी बात नथी आ तो अंदर ना गुरु आत्मा नी बात छे आत्मा नी बात छे तो निर्विकल्प शुद्धोपयोग नी मुख्यताए आ चार दोहराओ मा जवाब आपशे हजी थोड़ी बात सांभळो આજના સ્વાધ્યાયમાં શબ્દો આવ્યા હતા કુંભક રેચક અને પૂરક આ ત્રણ શબ્દો આવ્યા હતા ને આમ જો મારી તરફ જો બધા આ ગ્રંથ દેખાય છે વાંચો શું લખ્યું છે
સીધું દેખાય છે ને બધાને. હા, અમૃતા સીતિ આચાર્યનું નામ જો, શ્રીમદ આચાર્ય યોગિંદુ દેવ. આ યોગિંદુ દેવ ની જ રચના છે આ. અને આ કૃતિમાં, આ રચનામાં બધો પ્રકરણ ધ્યાનનો છે. આ ધ્યાનનો ગ્રંથ છે. જોયું તું ક્યારે? આની ટીકા કન્નડમાં છે, કન્નડમાં. અને આનો જો આ બધા પેન્સિલ થી મેં નોટ કરેલા છે, દેખાય છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા મેં આ ગ્રંથનો સ્વાધ્યાય કરેલો. બધે નોટ્સ કરેલા છે, જો બધે જો નોટ્સ કરેલા છે. તો આમાં જે આજે વાત આવી ને, કુંભક, રેચક, પૂરક વગેરે, ધ્યાન, ધારણા, સમાધિ, એ બધી જૈનાગમ સંમત આત્મ ધ્યાન, શુદ્ધોપયોગ, ઓમકાર, નાદ, રૂપસ્થ, પિંડસ્થ, પદસ્થ, રૂપાતીત, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, આ બધા ધ્યાન, ધારણા, સમાધિ અંગેનો આખો ગ્રંથ છે, સ્વતંત્ર. આ કઈ એક વાક્ય સાંભળવાથી કઈ બધું સમજાઈ જાય એવો વિષય નથી આ. અને તમને નવાઈ લાગશે, આ યોગિંદુ દેવે પરમાત્મ પ્રકાશ અને યોગ સાર અપભ્રંશ ભાષામાં લખી. કઈ ભાષામાં? અપભ્રંશ ભાષામાં. અને આ જે ગ્રંથ છે, આ ગ્રંથ લખ્યું છે સંસ્કૃત, સંસ્કૃતમાં. ખ્યાલમાં આવ્યું? અને આની ટીકા છે કન્નડમાં. આની ટીકા કન્નડમાં છે. એ બાલચંદ્ર અધ્યાત્મી થયા, બાલચંદ્ર અધ્યાત્મી, એમણે આની ટીકા કરી છે. બહુ સરસ ગ્રંથ છે. એનું નામ છે અમૃતા સીતિ. નામ વાંચ્યું ને હમણાં, અમૃતા સીતિ. શું અમૃતા સીતિ એટલે? અશીતિ એટલે થાય એસી, 80. અમૃત, જેમાં 80 શ્લોકોમાં અમૃત ભરીને એમણે આપણને આપ્યા, એનું નામ અમૃતા સીતિ. શું ખ્યાલમાં આવે છે? ખ્યાલમાં આવ્યું? બહુ સરસ 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 મજાના એમાં શ્લોકો વગેરે છે. અને ખૂબ આનંદથી આ ગ્રંથને પણ વાંચવા જેવું છે. પણ આમાં બધી આ ધ્યાન ધારણા વગેરે અંગેની બહુ ચોખવટ, બહુ સ્પષ્ટતા એમણે કરી છે. હવે સાંભળો, મૂળ વસ્તુ સાંભળો. તમે આ જે ગાથાઓ ચાલે છે, 161-62 જે પ્રવચન ગુરુદેવશ્રીના આજે થયા, ગાથા 161 અને 62, એમાં 62 નંબરની ગાથા જે આવી ને, જ્યાંથી જવાબ દેવાનું ચાલુ કર્યું. આમ તો 61 ઉપર પણ ગુરુદેવશ્રી ઘણું બધું આજે ખુલાસો કરી ગયા છે. પછી 62માં શ્લોક થી જવાબો ચાલુ થયા. 62, 63, 64, 65, એટલે હજી આવતીકાલનું પણ પ્રવચન આવશે પૂરેપૂરો, બરોબર. 62-63 ઉપર આવતીકાલે ગુરુદેવશ્રીનું પ્રવચન આવશે. હા, એટલે આ ભાગમાં લગભગ એ છેલ્લો પ્રવચન છે. અને ત્યારબાદ 63મી ગાથા સાથે એ આ ભાગ પૂરું થાય છે. પછી 64-65 બે ગાથા ઉપર હજી પ્રવચનો 8મા ભાગમાં આપણે સાંભળશું. એટલે હજી 4 દોહરાવમાં જવાબો આવવાનું બાકી છે. સેના અંગે? શુદ્ધાત્મ ધ્યાન અંગે. અશોકભાઈ સંભળાય છે? સ્વરૂપનું ધ્યાન, શુદ્ધાત્માનું ધ્યાન. હું તમને એના અંગે આજે પ્રવચન સાંભળતી વખતે જ મેં માઇન્ડ સેટ કર્યું. એક વાત સાંભળો, હું જ્યારે જ્યારે પણ અમારે ત્યાં સ્કૂલ કોલેજમાં આ 12th સ્ટુડન્ટ માટે, 10th અને 12th સ્ટુડન્ટ માટે જ્યારે કોઈ ઇનોવેટિવ વાત કરવી હોય, અંતઃપ્રેરણાની વાત કરવી હોય, મોટિવેશનલ વાત કરવી હોય, તો હું એક વાત કરું છું.
એમાં હું એક શબ્દનો પ્રયોગ હંમેશા કરું છું. હું અત્યારે આપ સૌને માટે કહું છું, બેન વંદનાબેન, બાતો વયા ગયા, પણ તત્વના માર્ગે હંમેશા આપણું માઇન્ડ સેટ થવું જોઈએ. અશોકભાઈ, તમે કરોડોનો ધંધો વ્યાપાર કરો છો, માઇન્ડ સેટ કર્યા વિના કરો છો? એમને મત જમીન મકાનો લઈ લીધી, હા કરોડોના વ્યાપાર કર્યા, પૂર્વા પર કેટલું મંથન હોય, હા સમજાય છે? બેંક બેલેન્સ હોવો જોઈએ, વાપરવા માટે પૈસા હોવા જોઈએ, પછી ઇન્વેસ્ટમેન્ટ કરો. કમાણી બમાણી એ તો પુણ્યને આધીન છે, પણ આંધળે આંધળું દળવાનું તો કામ ન હોય ને. આંધળું દળે અને કૂતરો લોટ ખાઈ જાય, ઘંટી ચાટી જાય, એવું તો નથી કરતા ને આપણે. તમે બેનો ઘરે રસોઈ કરો તો, રસોઈ કરો છો તો બધા પ્લાનિંગ થી જ કરો કે નહીં? ઘરમાં ભાવશે કે નહીં, ખાશે કે નહીં, એમને મન મનમાં જે આવે એ કરી નાખો. હા, આ ડોક્ટરો, હાર્ટ સ્પેશિયલિસ્ટ, હાર્ટ વાળો માણસ આવ્યો હોય તો એનું બાયપાસ સર્જરી કરશે કે એના ની ચેન્જ કરશે? શું કરશે? માઇન્ડ સેટ તો હોવો જોઈએ ને એને, કે ભાઈ છાતીમાં દુખાવો વાળો આવેલો છે તો એનું બાયપાસ સર્જરી કરવાની છે, એ ની રિપ્લેસમેન્ટ કરવાનું નથી. તો ડોક્ટરનું પણ માઇન્ડ સેટ જરૂરી છે. એમ સ્વાધ્યાય માટે આપણે રોજે રોજનું ફ્રેશ માઇન્ડ સેટ જરૂરી છે. કાશ્મીરાબેન સાંભળજો, બધાએ નામ લીધા વિના બીજા બધાને કહું છું, અશોકભાઈ, સ્વાધ્યાય વખતે ઘર પરિવારના સભ્યો સાથે પણ વાર્તાલાપ વગેરે કરવો એ જીનવાણીની વિરાધના છે. હું તમને એવા 84 બાબતો બતાવી શકું છું, 84 બાબતો. ઉપયોગને દોડાવવું, ઘરની પ્રવૃત્તિ આદિમાં ઉપયોગને દોડાવવું. અને સ્વાધ્યાય માટે બેઠા હોય ઘરે, જો આ કેવા વિરાધનાના ખોળામાં બેઠા છીએ, વિરાધના અને વિરાધક પરિસ્થિતિના ખોળામાં જ બેઠા છીએ. રાફડો હોય ને, રાફડો, સીધી રાફડો એટલે શું થાય? સિદ્ધિ, તને પૂછું છું, ગુજરાતી તો આવડે ને તને એટલું? વંદના બેન કહેતા નહીં એને, આ ઇંગ્લિશ ઇંગ્લિશ ભણવાનો આ છે બધો, ગુજરાતી ભણ્યા હોત તો આપણે એક સેકન્ડમાં ખ્યાલમાં આવી જાય. રાફડો એટલે હાઉસ ઓફ સ્નેક્સ, સાપ ક્યાં રહે? હવે કામ કરો, સ્વાધ્યાય પછી ગૂગલ દાદા ને પૂછજે, ગૂગલ દાદા હાઉ ડુ યુ ડુ, વોટ ઇઝ ધ મીટ ઓફ રાફડો? તો રાફડાના ચિત્ર આવશે. ખેતરોમાં ખેતરની વચ્ચે વચ્ચે રાફડા હોય મોટા મોટા, આમ ઢગલા, માટીના ઢગલા જેવા હોય, એમાં બધા કાણા હોય મોટા મોટા, પાકોરામ અંદરમાં, એમાં અંદરમાં સાપ રહે. સાપ ત્યાં જ જાય, ત્યાં જ રહે, સેંકડો સાપ હોય. અમે જોયા છીએ, અમે અમે એ રાફડાને જોયા છીએ, અને જોયા છીએ અશોકભાઈ, એટલું જ નહીં, એ રાફડાના કાણા વાટે અમે સાપને દૂધે પાયા છીએ. ગુરુકુલમાં હતા ને ત્યારે ગાંડપણું ઘણું હતું. આજે ગુરુદેવશ્રી ન બતાવ્યા, પાલેજમાં અમે 8 દિવસ પ્રતિક્રમણ બોલતા, પછી વરસદી કાંઈ નહીં. આજે આજે બોલે ને ગુરુદેવશ્રી, હા વંદનાબેન ખ્યાલ છે, આજે બોલ્યા હતા ગુરુદેવશ્રી પાલેજમાં 8 દિવસ પ્રતિક્રમણ કરતા, પડીકમન સામાયિક બોલાવતા, પછી 8 દિવસ પછી કાંઈ નહીં. તો આપણા પણ ઘાટ એવા જ નથી? મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. સાંવત્સરિક પ્રતિક્રમણના દિવસે, પછી બીજે દિવસથી બાજવાનું તો છે જ, હા, એ એક દિવસનું નાટક ચેટક હાલે. ઓલા પીટી ટીચર આપણા ઓર્ડર આપે ને, 3 ઓર્ડર આપે પીટી ટીચર. મારા માથે સ્કૂલમાં હું હતો ને, તો પીટી ટીચર થવાનો ભૂત મારા માથે સવાર હતો, કે આપણે પીટી ટીચર થવાનું. કેમ કે અમારા પીટી ટીચર મને બહુ ગમતા, આજે પણ અમારા એ સર, એની સાથે મારા સંબંધો છે. ફોન આવે, હું વાતચીત કરું તો એ બોલે ને,
तो बहु एटिकेट में बोले एक साथ सावधान होंगे सावधान एम बोले विश्राम एम बोले बाएं मुड़ेंगे बाएं मुड़ दायां एटिकेट में आ गया कुछ दाएं मुड़ेंगे दाएं मुड़ 40 मिनिट नो जारे पीरियड पूरु थाय ने अशोक भाई अने आमे कंटाळी गया होय बोलो लेफ्ट राइट बधु करीने अने एना श्री मुखे थी जारे छेल्लो एवो संबोधन आवे एक साथ विश्राम तो एवुं लागे जाने भगवान ना श्री मुखे थी दिव्य ध्वनि खरी हवे पूरु एटले हवे आमने भाव भाषण थाय जावाणी के ज्ञान ते सूझे लोका लो हवे बस हवे रजा एटले जैसे थे एम छल्ले बोले ने विश्राम अने जैसे थे एटले जम्या बाद छाश पीवानु जाने के विश्राम अने वरियाळी खाईने हवे घर भेगा थवानु ई हवे जैसे थे तो आपणा पण घाट एवा छे ने हा मंदिर मां आया मांगलिक सांभळ्यू स्वाध्याय कर्यू पूजा करी हा पर्युषण पर्व नी उजवणी करी अने छेल्ले पछी एक साथ विश्राम पछी जैसे थे जेवा हता तेवा तुम मने बताओ कि पीटी टीचर ना मोड़े थी सावधान ने विश्राम सांभळवामां मजा नथी आवती जेटली की मजा आपणने जैसे थे इगतपुरी देवळाली पासे इगतपुरी अमारा स्कूल स्टाफ ने पण हवे कम्पलसरी छे आईएएस ऑफिसरो वगैरे होय ने बधाय जे कैबिनेट मां मंत्री संत्रियो बधाय ने 8 दिवस ना 15 दिवस ना विपश्यना ध्यान जरूरी छे त्यारे तो माइंड सेट थाय ने तो शांति थी काम करी शके तो आमा आमा एम कहे छे ई तो बधा प्राणायाम ना प्रकारो छे शुं कीधुं सेना प्रकार छे प्राणायाम जो यम नियम संयम योग ध्यान धारणा समाधि व्यायाम प्राणायाम आवा बधा प्रकारो छे श्रीमद जी नथी लख्यु यम नियम संयम आप कियो हा एम ध्यान धारणा समाधि व्यायाम आ बधा प्राणायाम ना प्रकारो छे अने आ एक योग मत छे तो योग मत ना प्रकांड विद्वान रहा पतंजलि अनदी रामदेव महाराज नथी करावता कपाल भाती भ्रामरी भस्त्रिका अने आ आ आ शू अनुलोम विलोम हा ई बदा हवे सांभळो तमने बधाने हसु आवे पण कि एवी ध्यान नी दशा मां रहेवाथी मन तो सहज शांत थई जाय छे एमां कोई नवाई नी वात नथी तो एने सुधो उपयोग केम नथी थतो एम ई आ टीका मां छेल्ले आवशे तमे जोजो एम ग्रंथ जो होय ने ग्रंथ तमारी पासे खोलो तमे शास्त्र खोलो जो हुं तमने मूळ वस्तु बतावा मांगु छुं 162 नंबर नी गाथा 405 नंबर नुं पानुं काढो 405 नीचे नी 4-5 पंक्तियों जो 4-5 पंक्तियों हिंदी मा जोजो मळी हशे बधाय ने केटली पंक्ति खबर 1-2-3-4-5-6-7 आम नीचे नी 7 पंक्ति जो 7 पंक्ति उस वायु धारणा का फल ऐसा कहा है कि देह आरोग्य होती है એટલે દેહ સ્વસ્થ થાય છે હું એક વાત પૂછું આપ સૌને બહુ સરળ સરળ ભાષામાં એક વાત પૂછું જૈન ધર્મ દેહના સ્વાસ્થ્ય માટે છે કે દેહનો અભાવ કરવા માટે છે
દેહના સ્વાસ્થ્ય લાભ માટે છે. તો ઘણા લોકો તો એવો પણ ભ્રમ પાળે છે અશોકભાઈ, સાહેબ ઘરે છે ને અમે થાકી જઈએ પણ મંદિરે સાંભળવા આવીએ ને આમ શરીર પણ આમ પ્રફુલ્લિત થઈ જાય. આ અજ્ઞાન છે. તું શરીરના સ્વાસ્થ્ય માટે મંદિરે નહીં આવ, શરીરનો અભાવ કરવો હોય તો મંદિરે આવ. સમજો આ વાતને, બહુ માર્મિક વાત કરો છો જગદીપભાઈ. વકીલ સાહેબ ક્યાંય વકાલતના પુસ્તકમાં નથી લખ્યા? હા નહીં સાહેબ, અમે મંદિરે આવીએ ને થોડાક પગ છૂટા થાય, પગ છૂટા થાય એના માટે મંદિરે નહીં આવવાનું, પગ જ ન રહે એના માટે મંદિરે આવવાનું. ઘરે રહીએ ને તો થોડુંક બીપી બહુ હાઈ લો થાય, મંદિરે આવીએ ને ખબર નહી શું ચમત્કાર છે. ચમત્કાર બમત્કાર કઈ નથી, પહેલી વાત તો ધ્યાન રાખો. મંદિરે આવવાથી કોઈ ચમત્કાર બમત્કાર નથી. એટલે ગુરુદેવશ્રીના હાથમાં લાકડી રહેતી ને લાકડી. હું જયપુરમાં જયારે ભણતો ને જયપુરમાં, ત્યારે ગુરુદેવશ્રીના ઓલા પ્રવચનમાં હાથમાં એની લાકડી જોઈને મને પણ એક નશો ચડ્યો. હવે આપણે મોટા થશું, પંડિત બનશો, સમાજમાં રહેશું, ત્યારે આપણે હાથમાં લાકડી રાખશું. આમ સ્ટાઈલ લાગે ને સ્ટાઈલ. પણ ગુરુદેવશ્રીના મુખેથી જયારે સાંભળ્યું, એ લાકડી પણ ચોરાઈ ગઈ. મેં કીધું આપણે જય જિનેન્દ્ર, લાકડી બાકડી કઈ નથી રાખવી આપણે. ત્યારે તો ગુરુદેવશ્રીની લાકડી ચોરાઈ ગઈ હતી, કોક આપણને ઉપાડીને લઈ જાય તો આપણે કઈ નથી રાખવું ભાઈ. શાંતિ. આ ગાંડપણું છે બધું, ગાંડપણું. ડોક્ટર હોય ને, બાપ ડોક્ટર હોય, બાપ ડોક્ટર હોય, માં ડોક્ટર હોય. હા હા હા, બસ સમજી ગયા ને તમે. તો ઘરમાં ઓલી હોય ને દીકરી, બાપ આવે એટલે બાપ ના ખિસ્સ બોલા કાન માંથી કાઢે, શું કેવાય એને, સ્ટેટિસ્કોપ કેવાય ને, શું કે સ્ટેટિસ્કોપ કેવાય. તો એ તરત જ કાન માંથી ભરે, આમ કાનમાં કાઢે, ઓલા બાપ ના કાન માંથી કાઢે, પોતે ભરે અને બાપ ના સ્તાવ પછી માપે. પપ્પા યુ હેવ ફીલિંગ ફીવર જસ્ટ નાઉ, આઈ થિંક યુ આર પોઝિટિવ. તમે વિચાર તો કરો, ચાર વર્ષ નું ટાવરીઓ, હા પાંચ વર્ષની ડિંગલી, એ બાપ ના તાવ ને માપે, કેમકે બાપ નું જોયે ને નાટક. હા તો મને ગુરુદેવજી ની લાકડી ની ઘટના યાદ આવે. અરે મેં તો બે ત્રણ લાકડીઓ જયપુર માંથી ખરીદીને રાખ્યા હતા મારી પાસે, બોલા સફેદ સફેદ, હા ફર્સ્ટ ક્લાસ, આરસના. એમાં તો એક તો તૂટી જ ગયો, આપણે નહીં ભાંગ્યા એવા ને એવા રહ્યા પણ લાકડી તૂટી ગઈ. હા તો કહે છે આમાં કે વાયુ, આ તો બધા કહે છે વાયુ ધારણાના પ્રકાર છે. અરે જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિર્વપામીતિ સ્વાહા, ન જન્મ રહે ન મરણ ન રહે ન શરીર રહે. એક પ્રશ્ન પૂછું બધાને, અઘરામાં અઘરો પ્રશ્ન, અશોકભાઈ જવાબ આપશે. કઈ ગતિ સારી? ચાર ગતિ છે ને, ચાર ગતિ, કઈ ગતિ સારી? કયા કઈ ગતિમાં આપણે જન્મ લેવું જોઈએ? અરે જન્મ લેવું એ કલંકની વાત, જન્મ લેવું એ જ કલંકની વાત છે. અહીંયા આપણે મનુષ્ય થયા છીએ ને આ આ આ પંચમ કાળમાં, શુદ્ધોપયોગના ફળથી થયા છીએ કે અપરાધના ભાવથી થયા છીએ? બોલો બનુબેન બોલો. અપરાધના ભાવે થયા છીએ કે નિરપરાધ ભાવે થયા છીએ? આ કલંકની વાત છે કે નિષ્કલંકની વાત છે? આ સાહેબ જન્મ લેવું એ તો કલંકની વાત છે. હા એ હમણાં પંડિતજી, વડે પંડિતજી રવિન્દભાઈ ના પ્રવચનમાં એક વાત આવી, સાંભળો હા, બહુ સરસ મજા આવી વાત સાંભળીને મને તો. ભગવાનની ભક્તિમાં આ જીવને નાચવાના ભાવ નથી થતા, પણ જન્મ કલ્યાણકમાં ઇન્દ્ર થયો હોય ને તો એમાં નાચે. શું કીધું, કઈક સમજાણું?
મેં એને બે ત્રણ વખત સાંભળ્યું ત્યારે તો મને એનો રહસ્ય ખ્યાલમાં, જોકે પહેલી વખત તો પકડાઈ ગઈ હતી આમ તો વાત તો, અને ભગવાનની ભક્તિમાં તો તાળી પડાવવા માટે કેવું પડે, તાળી પાડો એને તાળી પાડવા માટે કેવું પડે, તોય પગ થિરકતા નથી ભગવાનની ભક્તિમાં. ભગવાનની ભક્તિ એટલે એ તો કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણકિ સહિત છે ને, વેદી પર ભગવાન તો, વેદી પરના ભગવાન તો કેવળ જ્ઞાન સહિત અરહંત અવસ્થાની વાત છે કે નહીં. તો તને કેવળ જ્ઞાન કલ્યાણકનો એટલો મહિમા નહીં આવે જયારે વીતરાગી અને સર્વજ્ઞ થઈને બેઠા છે. બોલો, બાલ તીર્થંકર તો જન્મ કલ્યાણક છે ને એ તો. અને એક વાત સાંભળો, ગર્ભ કલ્યાણકમાં કર્ણાનયોગની બહુ માર્મિક વાત કરું છું, ગર્ભ કલ્યાણકમાં, જન્મ કલ્યાણકમાં, અરે દીક્ષા કલ્યાણકમાં, આ ત્રણેય કલ્યાણકોમાં તીર્થંકર પ્રકૃતિનો ઉદય નથી. શું કીધું? તીર્થંકર પુણ્ય પ્રકૃતિનો ઉદય નથી. તીર્થંકર પ્રકૃતિનો ઉદય ક્યારે આવે? જ્યારે ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને તેઓ વીતરાગી બને ત્યારે. એટલે તેરમા ગુણસ્થાનમાં તો એ ઓલા સોળ સપનામાં આપણને બહુ મજા આવે, જન્મ કલ્યાણકમાં તો આખું ગામ ગાંડું થાય, દીક્ષા કલ્યાણકમાં તો ઘર ભેગા થઈ જાય. પાંચ કલ્યાણકોના દિવસો હોય ને, સૌથી વધારે ભીડ કયા કલ્યાણકમાં હોય? જન્મ કલ્યાણકમાં. આ તો દેહ નો અવતાર છે, એમાં કઈ દાળિયા વળવાના નથી. હા જો, ગઈકાલ રાત્રે હતા ને બધા સ્વાધ્યાયમાં તમે લોકો, હા ન હોય તો સ્વાધ્યાય કાલનો અપલોડ કરવાનું બાકી છે, પણ તમે જોજો. આ જો તમે વાત કેટલી સરસ વાત કરી યુગલજી બાબુજી ગઈકાલે, આપણે લીધું હતું ને ગઈકાલ પરમ દિવસે, ગઈકાલે જ આની વાત પણ કરી હતી. આતે જબ તુમ ગર્ભ સ્વર્ગ સે રત્ન બરસતે જન્મ તુમારા જાન સ્વર્ગ સે ઇન્દ્ર ઉતરતે. ગર્ભ અને જન્મ કલ્યાણ. હોતા જબ વૈરાગ્ય દેવતા તબ ભી આતે. લોકાંતિક દેવ, વૈરાગ્ય એટલે અહીંયા દીક્ષા કલ્યાણ. સમવ શરણ કા વૈભવ ભી સબ દેવ રચાતે. જો આ કેવળ જ્ઞાન કલ્યાણ બરાબર. હવે જો આગળ જો, યહ સબ સચ હૈ કિંતુ બડી યહ બાત નહીં હૈ. આ બધી વાતો સાચી પણ આ કોઈ મોટી વાત નથી. રે વિભૂતિ તો સદા પુણ્ય કી દાસ રહી હૈ પર દુનિયા તો ચમત્કાર કો પૂજા કરતી. ઓહો, ભગવાન નું ગર્ભ કલ્યાણ. ઓહો, ભગવાન નો જન્મ થયો, જન્મ કલ્યાણક. અરે આ દુનિયા ગર્ભ અને જન્મ ને ચમત્કાર માને છે. इसीलिए तो तू केवल अवतार रह गया. तुम्हें जान कर जग तुमसे अनजान रह गया. तुम्हें जान कर जग तुमसे अनजान रह गया. ख्याल आयो? कितना लोगों ये ने पांच दस वक्त तो सांभळ्यु छे. સાંભળો સાંભળો સાંભળો. હા, ખૂબ સાંભળવા જેવું છે. દસ વીસ પચીસ વખત સાંભળવાનું સળંગ એક જ વારમાં, એટલો અદભુત છે. તો આમાં એમ કહે છે, વાયુ ધારણા જે છે ને, વાયુ ધારણા અંદરનું, વાયુ ઉપર કુંભક પૂરક રેચક, આ બધા પ્રાણાયામના પ્રકારો છે. રામદેવ મહારાજ તો સવારે ચાર વાગે ઉઠીને પ્રાણાયામ કરાવે છે. શું એ આધ્યાત્મિક થઈ ગયા? હા,
શું એ અધ્યાત્મ પુરુષ થઈ ગયા? વિચારો તો ખરા તમે. હા તો શું કહે છે, જો વાયુ ધારણા શરીર કા ધર્મ હૈ. જો આ હજી આવતીકાલે આવશે બધું ગુરુદેવશ્રીના પ્રવચનમાં, હું તમને હજી ટ્રેલર એની વાત કરું છું. વાયુ ધારણા શરીર કા ધર્મ હૈ, આત્મા કા સ્વભાવ નહીં હૈ. શુદ્ધોપયોગીઓ કે સહજ હી બિના યત્ન કે મન ભી રૂપ જાતા હૈ ઓર શ્વાસ ભી સ્થિર હો જાતે હૈ. શુભોપયોગીઓ કે મન કે રોકને કે લિયે પ્રાણાયામ કા અભ્યાસ હૈ. મન કે અચલ હોને પર કુછ પ્રયોજન નહીં હૈ. જો આત્મ સ્વરૂપ હૈ વહ કેવલ ચેતનામયી જ્ઞાન દર્શન સ્વરૂપ હૈ. સો શુદ્ધોપયોગી તો સ્વરૂપ મેં અતિ લીન હૈ ઓર શુભોપયોગી કુછ એક મન કો ચપલતા સે આનંદ ઘન મેં અડોલ અવસ્થા કો નહીં પાતે હૈ. તબ તક મન કે વશ કરને કે લિયે પંચ પરમેશ્વરી કા ધ્યાન સ્મરણ કરતે હૈ. તો અંદરમાં લીન નથી રહી શકતા, પંચ પરમેશ્વરીઓના ચિંતન મનનમાં હો, ઓમકાર આદિ મંત્રો કા ધ્યાન કરતે હૈ ઓર પ્રાણાયામ કા અભ્યાસ કરકે મન કો રોક કે ચિદ્રૂપ મેં લગાતે હૈ. જબ વહ લગ ગયા તબ મન ઓર પવન સબ સ્થિર હો જાતે હૈ. શુદ્ધોપયોગીઓ કી દ્રષ્ટિ એક શુદ્ધોપયોગ પર હો, પાતંજલિ મત કી તરહ થોતી વાયુ ધારણા નહીં હૈ. એ પાતંજલિ મત એટલે આ રામદેવ મહારાજ, આપણે પણ બધા એના હડપેટમાં ચડી ગયા છીએ. હા અમે તો વહેલી સવારે 4 વાગે ઉઠીને ધ્યાન કરીએ અને યોગા કરીએ. હા અરે ભગવાનની પૂજામાં આવવાના ભાવ નથી થતા વિધાનોના દિવસોમાં? હા 3:30-4 વાગે તને યોગા કરવા માટે અહીંયા 1,000 રૂપિયા ભરીને? અરે શરીર વિજ્ઞાન માટે થોડું શીખી લેવાનું, બાકી તો આ શુદ્ધોપયોગ અને અધ્યાત્મ યોગ કરવા જેવું છે. બધી દુનિયાદારી થી બધી વાત ભાઈ જુદી લાગે, પણ જૈન ધર્મ જ દુનિયાદારી થી જુદું છે. જ્યાં અન્ય ધર્મોની વાતો પૂરી થાય ત્યાંથી આગળ તો આપણા જૈન ધર્મની વાત શરૂ થાય. દીકરાની વાતો જ્યાં પૂરી થાય ને ત્યાર પછી બાપની વાતો શરૂ થાય. બાપ બાપ હોય અને દીકરો દીકરો હોય, ખ્યાલમાં આવ્યું? મારા પપ્પા એમ કહેતા, બાપની બંડી દીકરાને નહીં આવે. બંડી પહેરે ને બંડી, એ બાપના માપની હોય, દીકરાને નહીં ચડી. હા નાના નાના છોકરાઓ ઘરમાં પપ્પાના મમ્મીના ચંપલો પહેરે, ચંપલો પહેરી પહેરીને આટા મારે, બરાબર? માં પર હરક પદડી થાય, ઓહો બબલાને જુઓ તો ખરા, એને મોટું થવાની કેટલી ઝંકના છે. તું વેલો વેલો મોટો થતો થશે, એની કાળલબ્ધિ એ થશે. પણ એક વાત, ઈ કાળલબ્ધિ જયારે મોટો થશે ને, એના ચંપલ ઈ ખરીદી લેશે, તારા ચંપલ નહીં પહેરે. પણ અત્યારે નાની ઉંમરમાં જે તારા ચંપલ પહેર્યા કરે છે ને, એને આવશે નહીં, ઈ ફસડા એને પડી જશે. કેમ કે મા બાપ ના માપ અને દીકરાના માપ, હા તારા માપ સાથે મારું માપ નહીં મળે અશોકભાઈ. એમ સર્વજ્ઞ ભગવાન કહે છે કે હે જગતના અજ્ઞાની જીવો, તમારા વિચારવાના માપ અને મારા વસ્તુ સ્વરૂપના માપમાં ક્યાંય મેળ નહીં આવે. ખ્યાલમાં આવે છે? કયા માપે માપવાનું? એક માળા ફેરવી તો આપણે ધર્માત્મા, જો જરીક ધ્યાન કર્યું તો ધર્માત્મા. હા વિચારો 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 ભાઈ, બહુ જીવનમાં વિચારવા જેવું છે, ખૂબ વિવેકની જરૂર છે. હા એટલે આ તો બધા દેહના ધર્મ છે, એમાં કોઈ આત્માની વાત ના આવી, એમ કરીને એનો બધો એમાં નિષેધ કર્યો ગુતેશજી. હા આ બહુ ઊંચી અને બહુ માર્મિક વાતો છે, તાત્વિક પરમાનંદની વાત કરવાની વાત છે, બરાબર? તો આજે તત્વાર્થની વ્યાખ્યા કેટલી સરસ ગુરુદેવશ્રી કરી હતી. હા
તત્વાર્થ એટલે ભાવાર્થ, જે ભાવ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એનું નામ તસ્ય ભાવ તત્વમ, એનો જે ભાવ તે તત્વ. કેટલી કેટલી બધી ગંભીર ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી છે. ખાસ કરીને મને એ વાત બહુ સ્પર્શી, સર્વજ્ઞ દેવ પરમ ગુરુ એના જે બે અર્થો ગુરુદેવશ્રીએ કર્યા, બહારના ધમાધમ 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 બધા, ત્યાંથી દ્રષ્ટિ આપણી હટવી જોઈએ અને ખરેખર અંદરનું જે મૂળ વસ્તુ સ્વરૂપ છે, બહુ સરસ ગુરુદેવશ્રી આજે બોલ્યા, ભાવ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, તાત્વિક અદ્રવ્ય વસ્તુ છે, ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ છે, વર્તમાન પર્યાયી કાળ છે, અને ત્રિકાળી પરમાનંદ ભાવ ઈ ભાવ છે. કેટલું સરસ, કેટલું સરસ ગુરુદેવ. જો પાલેજ ની વાત ગુરુદેવશ્રી કરી 409 નંબરના પાને, કે અમે ત્યાં કરતા હો બધું પાલેજ, સામાયિક કરીએ, પરિક્રમા કરીએ, પર્યુષણમાં હો, પછી 8 દિવસ સિવાય કઈ નહીં. બોલો, 8 દિવસ કરીએ પછી કઈ નહીં. આજે પરિક્રમણ સવારે નહીં અને એક અપવા સામાયિક, બોલો એ બધું કેવું. આમ તે કાળના દિવસોને ગુરુદેવશ્રીએ યાદ કરે છે. નિર્જરા અંગેનો પણ એક બહુ સરસ વિષય આવ્યો છે આજે, અશુદ્ધિનું ખરવું, અશુદ્ધિનું છૂટવું, શુદ્ધિની વૃદ્ધિ થવી, કર્મોનું ખરવું, આવું બધું ઝીણું પડે એમ કરીને લોકોને પરિચય નહીં ને, સાંભળવા મળ્યું નથી, સત્ય શ્રવણમાં મળ્યું નથી, શું સત્ય છે અને કઈ રીતે પ્રગટે. અરે રે, જિંદગી એમને એમ ચાલી જાય છે. ગુરુદેવશ્રી આવા ઠપકા આપણને વારંવાર આપે છે. હા ભાઈઓ અને બહેનો, આ વાત સમજો, ખૂબ ખૂબ આ વાત સમજવા જેવું છે. હા, ખ્યાલમાં આવે છે, આ વાત બહુ સમજવા જેવું છે. જિંદગી ક્યાંક એવી ને એવી ન જાય. હા, બહુ 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 અદભુત, બહુ અદભુત છે ભાઈ. બફમમાં ને બફમમાં ક્યાંય જિંદગી ન જાય. હા, તો આ થોડુંક મતાર્થ ના સંદર્ભમાં આ બધો વિષય છે. પાતંજલ મત જે છે, યોગ મત, પ્રાણ પ્રત્યાહાર, ધ્યાન ધારણા સમાધિ પ્રાણાયામ પ્રત્યાહાર, એ જે અષ્ટાંગ યોગ એ લોકો માને છે, એના અનુસંધાનમાં એ બધી ચર્ચા એમાં આવી. તો એ તો ફિઝિકલ ફિટનેસ માટે ઓકે, એ તો દુનિયાદારીની ભાષા છે, એમાં કઈ આત્માનો શુદ્ધોપયોગનું કઈ દાળિયા એમાંથી વળગવાનું નથી. શુદ્ધોપયોગની વસ્તુ તો અંદરની જુદી છે. એટલે શ્વાસ આમ રોકવા અને ઓમ કરવા એ શારીરિક છે. શરીર યોગાનું કોઈ મહત્વ નથી, માર્ગમાં અધ્યાત્મ યોગનું મહત્વ છે. સમજાય છે? ગુરુદેવશ્રી આપણા યોગી પુરુષ હતા, અધ્યાત્મ યોગી હતા. કેવા હતા? અધ્યાત્મ યોગી. તો આવા અધ્યાત્મ યોગી ગુરુદેવશ્રી પાસેથી આપણે શીર્ષાસન શીખશું, પદ્માસન શીખશું, આપણે અનુલોમ વિલોમ કેમ કરવાનું એ શીખવાનું. મને ઘણા લોકો એમ કહેતા હોય છે, પંડિતજી તમને શીર્ષાસન તો આવડતું જ હશે, પદ્માસન તો આવડતું જ હશે, અનુલોમ વિલોમ તો આવડતું હશે, ભણાવનારા રામદેવ મહારાજ છે, દુનિયા પાસેથી ભણો, આપણને કઈ નથી આવડતું. શારીરિક યોગોની વાતો છે, પ્રાણ પ્રાણાયામ વગેરે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીર માટે હોય વસ્તુ જુદી. અહીંયા તો શરીર જ ન રહે એના મંત્રોની વાત ચાલે છે. દેહ છતા જેની દશા વર્તે દેહાતીત. હા, ખ્યાલમાં આવ્યું? આ જ્ઞાની ના ચરણમાં ઓ વંદન અગ્નિ. હજી એક વાત સાંભળો, હજી એક વાત સાંભળો. આપણું પાગલપણું અશોકભાઈ, આપણને કોક જરીક યોગા અંગે કહે ને, તમે અનુલોમ વિલોમ આમ કરો અને પદ્માસનમાં આમ બેહો અને આમ શીર્ષાસન કરો, આવા યોગા શીખવાડનાર પ્રત્યે તો આપણે વારી વારી જઈએ છીએ. ઓહો, એને તો યોગા આવડે છે, ફલાનું અને ઢીકણું. પણ અધ્યાત્મ યોગા જે શીખવાડે છે એ ગુરુ પ્રત્યે તો તું સમર્પિત થા પહેલા. હા, જે તને અધ્યાત્મ યોગા શીખવાડે છે, દેહ જ ન રહે, શરીર જ ન રહે, કલંક જ ન રહે, ચાર ગતિ ન રહે, ભવ ભ્રમણ ન રહે, આવા અધ્યાત્મ યોગા શીખવાડનાર એને ગુરુ કહેવાય. તો એના પ્રત્યે વારી વારી જાને. તને શરીર ગમે છે ને, એટલે શરીર સંબંધીનો યોગા ગમે છે.
અને અત્યારે આ મહામારીના કાળે આપણને કોક એમ કહે ને, તમે છે ને થોડુંક કડું કડિયાથી ખાઓ, તમે છે ને થોડુંક સવાર સાંજ બધા ઉકાળો બનીને ખાઓ, આ ભસમ છે ને ચામાં નાખીને પીવો, એટલે તમને છે ને ક્યાંય ગળામાં ક્યાંય માથાકૂટ નહીં થાય. હા, બોલે સૂંઠની ગોળી તમને બનાવી આપું ગોળ નાખીને, પછી મંત્ર ફૂકીને આપો એટલે તમે ખાઓ, આપણે ઓહો ભયો 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 થાય. અહીંયા તો કહે છે ગળું જ ન રહે, શું કહે, ગળું જ ન રહે, શરીર જ ન રહે, અવાજ જ ન રહે, કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન, તે કહીએ જ્ઞાની દશા, દેહ છતાં નિર્વાણ, દેહ છતાં નિર્વાણની અપેક્ષાએ આ બહુ અદભુત વિષય છે. હજી એક દુહો થયો છે જવાબમાંનો, હજી આની ચર્ચા આવતીકાલે આવશે, પછી ત્રણ દુહા હજી આવશે. કેટલો ઠોસ પ્રકરણ છે વિચાર કરો, કેટલો ઠોસ પ્રકરણ છે. હા બરાબર, ચલો એક ભક્તિની અંતરા સાથે આપણે વિરામ લેશ. મારી સાથે ગાશો તો, ગાશો, તૈયાર છો બધા? રિપીટ કરશો મને? ચલો સાંભળો. વીતરાગી પ્રભુ, વીતરાગી ગુરુ, વીતરાગી પ્રભુ, વીતરાગી પ્રભુ, મોક્ષ કી માનો તૈયારી હો ગઈ હૈ, મોક્ષ કી માનો તૈયારી હો ગઈ હૈ, ધન્ય નિર્ભવ મેરા હો ગયા, ધન્ય નિર્ભવ મેરા હો ગયા. સાંભળો, રાગ જાને, રાગ જાને કહાં અબ ઓ ખો ગયા, જ્ઞાન સમ્યક મેરા હો ગયા, જ્ઞાન સમ્યક મેરા હો ગયા, મિથ્યા ભ્રમ કા અંધેરા, મિથ્યા ભ્રમ કા અંધેરા વિલય હો ગયા, જ્ઞાન સમ્યક મેરા હો ગયા, જ્ઞાન સમ્યક મેરા હો ગયા. એક અંતરા સાંભળો, દ્રષ્ટિ એકાંત કી બની થી મેરી, ઓર અનેકાંત સે બેખર બેખબર મેરા, શાદવાદી સહજ હો ગયા, શાદવાદી સહજ હો ગયા, જ્ઞાન મે જ્ઞાન કા, જ્ઞાન મે જ્ઞાન કા અબ જ્ઞાન હો ગયા. શું સાંભળ્યું? જ્ઞાન મે જ્ઞાન કા અબ જ્ઞાન હો ગયા, જ્ઞાન સમ્યક મેરા હો ગયા, જ્ઞાન સમ્યક મેરા હો ગયા. આ હરતા ફરતા સિદ્ધોનો માર્ગ છે. આ દેહધારી બનીને શારીરિક રોગી અને મનોરોગી થઈને ફરવાનો માર્ગ નથી. ઘરમાં ભરતજી વૈરાગી, હા ઘરમાં ભરતજી વૈરાગી, ખ્યાલમાં આવ્યું? આવો આ આનંદમય જીવન છે, ખૂબ આનંદથી જીવા જેવું માર્ગ છે. હવે આવતીકાલે આપણે ચાર કષાયો સંબંધી સાતમો છંદ, યાદ છે પોઈન્ટ બધાય? ક્રોધને કયા નામે નહીં પોષવાનું, અનુશાસનના નામે નહીં, માનને સ્વાભિમાનના નામે નહીં, અને માયાચારીને ચતુરાઈ અને હોશિયારીના નામે નહીં, અને જોઈએ તો ખરું ને, જોઈએ તો ખરું ને, એમ કરીને લોભની ગ્રંથિઓને પોષવાનું ને. કાલે આપણે આ વિશે સવિસ્તર લેશું અપૂર્વ અવસરના પોતે. બરોબર, મળીએ છીએ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર.
उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन, जा वाणी के ज्ञान ते सूझे लोका लोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत